નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.3 ની અંદર આપણે પ્રશ્ન 1 ની ચર્ચા કરી હતી. હવે આવ્યું છે પ્રશ્ન નંબર 2. આપણે સ્વાધ્યાય 2.3 ની અંદર દરેકનો એક ચતુર્થાંશ અને એક સપ્તમાંશ શોધ્યો હતો. હવે છે પ્રશ્ન નંબર 2. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું કરી દેવાનું? જ્યાં સુધી અવયવો ઉડતા હોય એ અપૂર્ણાંકના અવયવો ઉડાડી એનું નાનામાં નાનું સ્વરૂપ લાવવાનો પ્રયત્ન કરો. ચલો પહેલી સંખ્યા લેવાની છે 2 પૂર્ણાંક 2 તૃતીયાંશ. ચલો 2 તૃતીયાંશ × 2 પૂર્ણાંક 2 તૃતીયાંશ એમના એમ ગુણ્યા 2 પૂર્ણાંક 2 તૃતીયાંશ આપેલા છે. પહેલા એને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દો જેથી ગુણાકાર કરવામાં શું રહે? સરળતા. 3 × 2 = 6 6 × 2 કેટલા થશે? 8. કોઈ અવયવ ઉગે છે? ના. 8 × 2 = 16 3 × 9. ચલો અંશ મોટો છે, છેદ નાનો છે, કોઈ અવયવ ઉગતા નથી. અહીંયા 8 × 2 = 16 3 × 9 તો એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. ચલો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકતા નથી, પરંતુ અંશ મોટો છે એટલે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં તો ફેરવી શકીએ છીએ. 9 × 1 = 9 ચલો 16 માંથી 9 જાય તો 7 1 × 7 = 9 ચલો બીજા નંબરનો દાખલો છે 2 સપ્તમાંશ × 7 9 ચલો પહેલા જ અવયવ ઉડી જાય છે 7 7 સીધો જ ગુણાકાર થઈ જાય છે 2 ભાગ્યા 9 ત્રીજા નંબર નો દાખલો છે 3 અષ્ટમાંશ × 6 ચતુર્થાંશ ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધા બે સાદા અપૂર્ણાંક આપ્યું છે, કોઈ મિશ્ર અપૂર્ણાંક નથી આપ્યો કે કોઈ પૂર્ણાંક સંખ્યા પણ નથી આપી જેથી છેદમાં 1 મૂકવા પડે. ચલો અવયવ ઉડે છે તો હા 4 × 2 = 8 અહીંયા થશે 3 × 2 = 6 ચલો 2 2 ઉડી ગયા. બીજા કોઈ ઉડે છે? ના. 3 × 3 = 9 નીચે 4 × 6 = 16 અહીંયા અંશ નાનો છે. શુદ્ધ અપૂર્ણાંક હોવાથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ નહીં. ચલો આગળ આપ્યું છે બી 9 પંચમાંશ × 3 પંચમાંશ તો આ ગુણાકાર તમારે જાતે કરવાનું છે. એના પછી 5મા નંબરનો ગુણાકાર છે 1 તૃતીયાંશ × 5 અષ્ટમાંશ ચલો અવયવ ઉડતા નથી, અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે 1 × 5 = 5 8 × 3 = 24 કેટલો જવાબ આવે છે? 5 ભાગ્યા 24 અહીંયા પણ અંશ નાનો છે. આગળ આવ્યું છે 11 તૃતીયાંશ × 3 દશાંશ ચલો અવયવ ઉડે છે? ના. 11 × 33 10 × 2 = 20 ચલો 33 ભાગ્યા 20
20 એકા 20 આ 20 નું 40 ભાગ વધી જાય છે 3 માંથી 0 જાય તો 3 3 માંથી 2 જાય તો 1 કેટલો જવાબ આવે છે 1 × 13 ચલો આગળ લઈએ સાતમો દાખલો આના જેવો જ છે જે તમારે વર્ગમાં ગણવાનો હવે છે પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાય 2.3 નો આપેલો છે પ્રશ્ન નંબર 3 ગુણાકાર કરો 2/5 ગુણ્યા 5 પૂર્ણાંક 1 ચતુર્થાંશ ગુણાકાર કરો પહેલો નંબર આપેલો છે 2/5 ગુણ્યા 5 પૂર્ણાંક 1 ચતુર્થાંશ કેટલા બધા ગુણાકાર આપણે એકની એક વખત કરીએ છીએ બધાની અંદર એક જ રહે ચલો અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે પહેલા સાદા અપૂર્ણાંકમાં ભેગી દો 5 6 20 ને 1 21 ચતુર્થાંશ ચલો બંને સાદા અપૂર્ણાંક મળી ગયા 21 2 42 નીચે સીધા 5 6 20 પહેલા જોવાનું કોઈ અવયવ ઉગે છે હા 2 2 4 અહીંયા ઉડતા હતા અહીંયા સીધા આવશે 21 અને અહીંયા આવશે 5 2 10 કેટલા આવે છે 21 અને બીજા આવે છે 5 2 10 બીજા ગુણાકાર આપ્યો છે 6 × 2 = 7/9 ચલો 6 × 5 = 30 ને 2 = 32 × 7 ચલો કોઈ અવયવ ઉડે છે સીધું 32 × 7 7 × 2 = 14 વધી આવે છે 7 × 21 = 22 5 × 9 = 45 ચલો આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈએ 224/45 ચલો 45 × 5 કરો 5 × 5 = 25 વધી આવશે 2 4 × 5 = 20 ને 2 = 22 વધી જાય છે 4 વડે ભાગ ચલાવો 5 6 20 ને 0 વધી આવે છે 2 4 6 0 ને 2 = 18 ચલો 45 × 4 = 180 ચલો 4 માંથી 0 જાય તો 4 2 માંથી 8 ના જાય 10 બોલો 12 માંથી 8 જાય તો 4 1 માંથી 1 જાય તો 0 ચલો ભાગફળ 4 પૂર્ણાંકમાં શેષ કે આવશે અંશમાં ને ભાગાકાર છેદમાં 4 × 44 = 45 ચલો હવે આવશે નંબર 3 3/5 × 5 = 1/3 ચલો 3/5 મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી દો 5 × 3 = 15 ને 1 = 16 ચલો 3 3 ઉભી ગયા 2 × 8 = 16 8 કેવી સંખ્યા છે પૂર્ણ સંખ્યા ચલો ચોથા નંબરનો દાખલો હોમવર્કમાં આપીએ છીએ નંબર 5 3 પૂર્ણાંક 2/5 × 4
चलो आने मिश्र अपूर्णांक छे सादा अपूर्णांक में फेरी दो 3 5 15 ने 2 17 5 गुणिया 4 7 चलो कोई अवयव उड़े छे ना 70 1 70 70 2 34 70 3 51 70 4 68 नीचे 5 सित्या चलो अंश मोटो छे मिश्र अपूर्णांकमां फेरवी दईए 35 એકા 35 આ 35 2 70 આગળ ભાગ ચાલે નહીં એટલે 35 એકા 35 આ 8 માંથી 5 જાય તો 3 6 માંથી 3 જાય તો 3 1 પૂર્ણાંક 33 35 ચલો આગળનો ભાગાકાર છે 6 2 પૂર્ણાંક 3 પંચમાંશ ભાગ્યા 3 ગુણ્યા 3 ચલો 5 2 10 ને 3 13 પંચમાંશ ગુણ્યા 3 કોઈ અવયવ ઉડે છે ના ચલો અહીંયા છેદમાં કંઈ નથી તો 1 મૂકી દઉં જેથી છેલ્લો દાખલો હોમવર્કમાં ગણવાનો છે જો ગણાઈ દઉં 3 પૂર્ણાંક 4 સપ્તમાંશ ગુણ્યા 3 પંચમાંશ ચલો 3 સિત્યા 21 ચોક 84 ચલો કોઈ અવયવ ઉડે છે ના 84 ગુણ્યા 3 4 કરી 12 નો બગડો વધીએ 8 કરી 24 ને 1 25 7 5 35 અંશ મોટો છે ચલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દો 35 નો ભાગ ચલાવ 35 ગુણ્યા 4 5 6 20 ની 0 વધી 2 3 6 12 13 ને 1 14 ચલો 6 એ ભાગ ચલાવ 5 6 20 ની 0 વધી 3 6 3 18 19 20 અને 21 ચલો હજુ 7 એ ભાગ ચલાવ 5 7 35 વધી આવશે 3 3 7 21 22 23 અને 24 ચલો 7 એ ભાગ ચાલે છે 245 12 માંથી 5 જાય તો 7 ચલો અહીંયા 4 એટલે 4 માંથી 4 જાય તો 0 2 માંથી 2 જાય તો 0 જવાબ આવે છે 7 પૂર્ણાંક 7 35 હવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 2.3 નો છે પ્રશ્ન નંબર 4 કયું મોટું છે કઈ સંખ્યા મોટી છે આમાંથી એની તમને વાત કરી છે 3 ચતુર્થાંશના 2 સપ્તમાંશ કે 5 અષ્ટમાંશના 3 પંચમાંશ ચલો તમને અહીંયા બે સંખ્યાઓ આપી છે આના આટલા લો કે આના આટલા લો તો આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી
तो एना बे सप्तमांश वडे चलो अवयव ऊंधे छे तो बे दू चार ऊपर आवशे त्रण एकला नीचे सात दू तो आनो जवाब केटलो मळ्यो 3 14 चलो आनो जवाब लो पांच अष्टमांश ना केटला लेवाना छे 3 पंचमांश 5 5 ઉડી ગયા સીધો જવાબ કેટલો આવે છે 3 અષ્ટમાંશ તો આ બંને સાદુરૂપ આપણે તમારે જોવાના છે કે 3 ચતુર્થાંશ મોટા છે કે 3 અષ્ટમાંશ ચલો એ જ રીતે બીજી સંખ્યા આપી છે 6 સપ્તમાંશ ના 1/2 કે 3 સપ્તમાંશ ના 2/3 ચલો 6 સપ્તમાંશ ના 1/2 એટલે એને 1/2 વડે ગુણી દો આ બાજુ 3 સપ્તમાંશ ના પણ કેટલા છે 2/3 તો 2/3 વડે ગુણી દો અવયવ ઉડે છે 2 3 6 3 1 3 7 અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 સ્વાધ્યાય 2.